હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ સાંદિપની એજ્યુકેશનલ એકેડેમી આજે આપણે ધોરણ આઠમાં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર બે એકચલ સુરેખ સમીકરણની અંદર સ્વાધ્યાય બે પોઈન્ટ એકમાં આગળ અભ્યાસ કરીશું તો જોઈએ દાખલા નંબર પાંચ જો ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો એકાવન હોય તો તે સંખ્યાઓ લખો એટલે કે શોધો એટલે કે ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો એકાવન આપ્યો છે તો તે ક્રમિક સંખ્યાઓ આપણે શોધવાની રહેશે તો સૌ પ્રથમ આપણે ધારી લઈએ કે ત્રણ ક્રમિક સંખ્યાઓ કઈ છે તો જોઈએ કે ધારો કે ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ તો પ્રથમ છે એક્સ હવે ક્રમિક છે એટલે કે જેમ કે એક બે ત્રણ હોય ચાર પાંચ છ હોય એવી રીતે ત્રણ ત્રણ ક્રમિક સંખ્યાઓ હોય એટલે કે એક પછી એક આવતી હોય તેને આપણે ક્રમિક કહી કે એક પછી બીજો ક્રમ બીજા પછી ત્રીજો એવી રીતે આવતી હોય તે માટે પ્રથમ સંખ્યા એક્સ થશે તો બીજી થશે એક્સ વત્તા એક અને ત્રીજી થશે એક્સ વત્તા બે એટલે કે ત્રણ ક્રમિક સંખ્યાઓ થશે એક્સ એક્સ વત્તા એક અને એક્સ વત્તા બે હવે ત્રણ સંખ્યાઓનો સરવાળો આપણાને આપ્યો છે એકાવન એટલે કે આ ત્રણ સંખ્યાઓનો સરવાળો એકાવન આપ્યો છે તો લખીશું એક્સ વત્તા એક્સ વત્તા એક વત્તા એક્સ વત્તા બે બરાબર આપણને આપ્યા છે એકાવન તો હવે એનું સારું રૂપ આપીશું તો એક્સ વત્તા એક્સની જગ્યાએ એક્સ વત્તા એક વત્તા એક્સ વત્તા બે બરાબર થશે આપણા એકાવન હવે અહીંયા એક્સ 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 ત્રણ વાર એક્સ છે એટલે આપણા થશે ત્રણ એક્સ વત્તા બે વત્તા એક કરીશું એટલે બે ને એક થશે આપણા ત્રણ એટલે અહીંયા થશે ત્રણ એક્સ વત્તા ત્રણ બરાબર થશે આપણા એકાવન એટલે આપણા થશે ત્રણ એક્સ વત્તા ત્રણ બરાબર એકાવન તો હવે ત્રણ અહીંયા વત્તા છે તો તે ડાબી બાજુથી જમણી બાજુ આવશે તો એ થઈ જશે ઓછા એટલે કે ત્રણ એક્સની જગ્યાએ ત્રણ એક્સ બરાબર એકાવન ઓછા ત્રણ એટલે કે એકાવન ઓછા ત્રણ થશે હવે ત્રણ એક્સની જગ્યાએ ત્રણ એક્સ રહેશે બરાબર એકાવનમાંથી આપણે ત્રણ બાદ કરીશું તો આપણો જવાબ આવશે અડતાલીસ એટલે કે ત્રણ એક્સ બરાબર થશે અડતાલીસ હવે આપણે એક્સની વેલ્યુ શોધવાની છે તો એક્સ સાથે ત્રણ ગુણાકારમાં છે તો તે ડાબી બાજુથી જમણી બાજુ આવશે તો થઈ જશે ભાગાકારમાં એ માટે લખાશે એક્સ બરાબર અડતાલીસ ભાગ્યા ત્રણ એટલે કે અડતાલીસ ભાગ્યા ત્રણ લખાશે એટલે કે અડતાલીસ ભાગ્યા ત્રણ કરીશું તો આપણો જવાબ આવશે સોળ એટલે કે સોળતાલી અડતાલીસ એટલે એક્સ બરાબર આપણો જવાબ આવશે સોળ હવે એક્સ બરાબર આપણો જવાબ આવી ગયો છે સોળ તો પહેલી સંખ્યા બરાબર હતું આપણું એક્સ તો એક્સ બરાબર થશે સોળ એટલે કે પહેલી સંખ્યા આપણી થશે સોળ હવે બીજી સંખ્યા બરાબર છે એક્સ વત્તા એક એટલે કે એક્સની જગ્યાએ આપણે સોળ મૂકીશું એટલે કે સોળ વત્તા એક એટલે આપણો જવાબ આવશે સત્તર એટલે બીજી સંખ્યા આપણી થશે સત્તર અને ત્રીજી સંખ્યા બરાબર આપણે ધર્યું હતું એક્સ વત્તા બે એટલે કે એક્સની જગ્યાએ પાછા આપણે એટલે કે ફરીથી સોળ મૂકીશું એટલે સોળ વત્તાં બે કરીશું તો સોળ વત્તા બે કરીશું તો આપણો જવાબ આવશે અધાર એટલે કે ત્રીજી સંખ્યા આપણી થશે અઢાર માટે આપણે શોધવાની હતી ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ તો તે છે તે ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ આપણી થશે સોળ સત્તર અને અઢાર એટલે કે આપણે આ રીતે ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ શોધી શકીશું હવે જોઈશું આપણે દાખલા નંબર છ આઠના ત્રણ ક્રમિક ગુણિતનો સરવાળો આઠસો ને અઠ્યાસી છે તો તે ગુણિત શોધો એટલે કે આ ત્રણ ક્રમિક સંખ્યાઓ છે અને તે આઠની ગુણિત છે અને તે આપણે શોધવાની છે અને તે ત્રણ ક્રમિક સંખ્યાઓનો સરવાળો આઠસો ને અઠ્યાસી છે તો આપણે સૌ પ્રથમ ધારી લઈએ કે આઠની ગુણિત ત્રણ ક્રમિક સંખ્યાઓ કઈ છે તો લખીએ કે ધારો કે આઠની ગુણિત ત્રણ ક્રમિક સંખ્યાઓ પ્રથમ છે એક્સ બીજું એક્સ વત્તા આઠ ત્રીજી એક્સ વત્તા આઠ વત્તા આઠ છે એટલે કે સંખ્યાઓ એક્સ થશે બીજી સંખ્યા એક્સ વત્તા આઠ થશે અને ત્રીજી સંખ્યા આઠ વત્તા સોળ થશે હવે ત્રણ સંખ્યાઓનો સરવાળો આપણને આપ્યો છે આઠસોને અઠ્યાસી તો આપણે આ ત્રણ ક્રમિક સંખ્યાઓનો સરવાળો કરીશું અને તેનો જવાબ આપણો આવશે આઠસો તો કરીશું એક્સ વધતા એક્સ વધતા આઠ વધતા એક્સ સોળ બરાબર તો એક એક્સ બીજા એક એક્સ અને ત્રીજા એક એક્સ એટલે ત્રણ વાર એક્સ છે માટે થશે ત્રણ એક્સ વધતા સોળ આઠ કરીશું માટે જવાબ આપણો આવશે ચોવીસ બરાબર બેઠા હવે ચોવીસ અહીંયા વક્તા છે તો જમણી બાજુ આવશે તો ઓછા થઈ જશે એટલે ત્રણ એક્સ બરાબર આઠસો અઠ્યાસી ઓછા ચોવીસ થશે એટલે કે ત્રણ એક્સ બરાબર આઠસો ને આવશે એટલે કે અહીંયા બાદ બાકી કરીશું માટે આઠસો આવશે હવે ત્રણ અહીંયા એક સાથે ગુણાકારમાં છે તો તે જમણી બાજુ આવશે તો તે થઈ જશે ભાગાકાર એટલે એક્સ બરાબર આપણા લખાશે આઠસો ને તો તેનો ભાગાકાર કરીશું તો આપણો જવાબ આવશે બસો અઠ્યાસી એટલે કે એક્સ બરાબર આપણો જવાબ આવશે આ બસો અઠ્યાસી હવે એક્સ બરાબર આપણા આવ્યા છે આવ્યા છે બસો અઠ્યાસી તો આપણે જે ધારી હતી તે સંખ્યાઓમાં કિંમત મૂકી દઈશું તો પહેલી સંખ્યા છે આપણી એક્સ એટલે એક્સ બરાબર બસો ને બીજી સંખ્યા બરાબર આપણા આવ્યા છે એક્સ વત્તા આઠ એટલે કે એક્સની જગ્યાએ બસો અઠ્યાસી મૂકીશું એટલે કે બસો અઠ્યાસી વત્તા આઠ કરીશું તો જવાબ આવશે બસો ને છન્નું અને ત્રીજી સંખ્યા છે એક્સ વત્તા સોળ તો એક્સની જગ્યાએ બસો અઠ્યાસી મૂકીશું એટલે બસો અઠ્યાસી વત્તા સોળ કરીશું તો જવાબ આવશે ત્રણસો ને ચાર તો આપણે ત્રણ ક્રમિક સંખ્યાઓ મળી ગઈ છે તો આ ત્રણ ક્રમિક ગુણિત સંખ્યાઓ બસો અઠ્યાસી બસો છન્નું અને ત્રણસો ને ચાર છે થેન્ક યુ